ઓકે ફ્રેન્ડ્સ, આપણે આપણે પ્રોજેક્ટાઇલ મોશન્સમાં થોડીક એક્ઝામ્પલ અને થોડીક હિંટની વિશે ચર્ચા કરીશું. તો મેં પહેલાં આપણે સમજીએ, જો કોઈ પદાર્થ છે એને આ રીતે પ્રારંભિક થીટા એંગલથી ફેંકવામાં આવતો હોય, કોઈ કન્ડિશનમાં જ્યારે કોઈ પણ એની પોઈન્ટ પર આપણે આ પી પોઈન્ટ લીધો હોય છે અને જ્યારે અહીંયા કનેક્ટ કરીએ તો આ એંગલ આલ્ફા બનતો હોય, બીટા બનતો હોય, તો એક ફોર્મ્યુલા છે જેને સીધું યાદ રાખી શકાય એવું છે, જે આપણે સાબિત કર્યું હોય તો પણ કરી શકીએ, પણ અત્યારે ટાઈમ ક્રેશ કોર્સમાં ઓછો હોવાના કારણે આપણે સીધું જ લખી દઈએ છીએ એના કે ટેન થીટા ઇઝ ઇક્વલ ટુ ટેન આલ્ફા પ્લસ ટેન બીટા. એ રેર યુઝ થતું ઇક્વેશન છે પણ આપણને ધ્યાન ઉપર હોવું જોઈએ. હવે એવા જ ટાઈપના એક બીજા પેટર્ન્સનો આપણે એક્ઝામ્પલમાં સમજવાનો ટ્રાય કરીએ કે સમજી લો કે અહીંથી કોઈ પદાર્થને પ્રોજેક્ટાઇલ કરવામાં આવે છે, પ્રક્ષિપ કરીશું, જેમાં વી ઝીરો વેગથી ફેંકવામાં આવશે. વી ઝીરો વેગથી ફેંકીએ છીએ અને એંગલ બનતો હશે થીટા, જે બે આપણને ખ્યાલ નથી. સમજી લો કે આ 2 મીટર ઊંચાઈએ અહીંથી જે ડિસ્ટન્સ હશે એ 4 મીટર જેટલું આપ્યું છે. આ ટોટલ ડિસ્ટન્સ અથવા અહીંથી એક એઝમ્પશન લીધું છે કે એક્ઝામ્પલ પૂછાશે તમને કઈ રીતે એ સમજજો કે 4 મીટર દૂર એક દિવાલ છે જે 2 મીટર ઊંચી છે. હવે અહીંથી વી ઝીરો વેગથી થીટા કોણે એને ફેંકવામાં આવશે, તો કેટલા વેગથી ફેંકીએ કે જેથી પાછળ પડશે એ 8 મીટર અંતરે પડે. તો આપણે જોઈને આટલો તો ખ્યાલ આવી જવો જોઈએ કે આમાં અવધિ કેટલી થશે. તો અવધિ પહેલાં લખી દઉં છું, ટોટલ રેન્જ એટલે 8 × 4 = 12 મીટર જેની જરૂર પડશે આપણે. હવે એક્સ બરાબર લખીએ તો એક્સ અક્ષ ઉપર અંતર છે 4 મીટર, વાય બરાબર લખીએ તો એ થશે 2 મીટર. હવે એક્સ વાય અને આર એનું આપણે ઇક્વેશન્સ ખ્યાલ છે કે એમાં વાય બરાબર કયું લખીએ છીએ, એક્સ ટેન થીટા 1 - x / r. આમાં કિંમત મૂકી દઈએ, થીટા મળી જશે અને પછી વી ઝીરો પણ મળી જશે. જે આપણે કિંમત મૂકીએ તો વાય બરાબર 2 લખીએ છીએ, એક્સની કિંમત થશે 4, ટેન થીટા 1 - x થશે 4 / 12 થશે. આપણે કિંમત લખી દઈએ તો અહીંયા 1/2 આવશે, 1/2 ઇઝ ઇક્વલ ટુ ટેન થીટા અને અહીંયા થશે 1 - 1/3 એટલે કે 2/3. ટેન થીટા ઇઝ ઇક્વલ ટુ 3/4 અને આપણને સીધો અંદાજ આવવો જોઈએ કે 3/4 જ્યારે પણ એંગલ આવે તો એનો અર્થ સમજવાનો છે કે સમજો 3/4 તો એમાં 3ની સામેની બાજુ 37 ડિગ્રી હોય, તો આ 3 છે આ 4 છે તો આ કેટલા થશે, 5 થશે. જે આપણને સીધો ખ્યાલ હોય તો એના ઉપરથી આપણે સમજીએ કે થીટા બરાબર 37 ડિગ્રી મળશે. ઓકે, થીટા મળી ગયો. હવે આપણે આના પછી જે વી ફાઇન્ડ કરવો છે, વી કઈ રીતે ફાઇન્ડ કરી શકીએ, તો વાયનું એક્સનું ઇક્વેશન્સ લખો અથવા વાયનું લખી દો તો એમાં તમને રિઝલ્ટ મળી જશે. ટેન 37 આપ્યું છે, આપણને વી ઝીરો ફાઇન્ડ કરવા છે, તો રેન્જ આપણને ખ્યાલ છે. રેન્જનું ઇક્વેશન લખીએ V0² sin 2θ, દેટ મીન્સ લખી દઉં 2 sin θ cos θ / g. ઓકે, આમાં કિંમત મૂકતા જઈએ તો આરની કિંમત થશે 12. V0² શોધવા છે, 2 sin θ 3/5 cos θ 4/5 / g એટલે કે 10 લખી દઈએ છે. આમાંથી આપણે કેન્સલ કરીએ તો આ 12 કેન્સલ થઈ જશે અને નીચે અહીંયા 5 રહેશે, તો V0² બરાબર થશે 5 નો ઘન એટલે 125, તો V0 બરાબર 5√5 આવશે મીટર પર સેકન્ડ. તો આ રીતની એક કેલ્ક્યુલેશન આમાં કરી શકીએ છીએ. ઓકે, હવે એક એવો જ બીજો એક્ઝામ્પલ આપણે સમજવાનો ટ્રાય કરીએ. સમજો, કોઈ પદાર્થ છે એને વી ઝીરો વેલોસિટીથી ફેંકવામાં આવે છે, એંગલ બનતો હોય થીટા. એક એઝમ્પશન લઈ લઈએ, મહત્તમ ઊંચાઈ 40 મીટર આપી દીધી છે,
મહત્તમ ઊંચાઈ 40 મીટર છે અને અહીંથી આ ડિસ્ટન્સ છે 80 મીટર. ફરીથી પાછું વી જીરો અને થીટા ફાઇન્ડ કરવાનું છે. જો આપણને મહત્તમ ઊંચાઈ 40 મીટર આપી છે તો ઉપરથી આપણને ખ્યાલ આવી જવું જોઈએ કે આ ડિસ્ટન્સ હશે અવધિ કરતાં અડધું હોય. દેટ મીન્સ આર બાય ટુ બરાબર 80 મીટર છે, તો આર બરાબર આવશે 160 મીટર. આ એક અંદાજ આવી જાય તો પછી આગળની ગણતરી સહેલી થઈ જશે. અને એમાં આપણે સમજવાનું એટલું જ છે કે આરની કિંમત આપેલી છે, એચની કિંમત આપી છે, તો થીટા ફાઇન્ડ કરી નાખીએ. એના માટે ડાયરેક્ટ ઇક્વેશન આર ટેન થીટા ઇઝ ઇક્વલ ટુ 4H. તો આરની કિંમત લખીએ 160, ટેન થીટા ઇઝ ઇક્વલ ટુ 4H ની કિંમત 40 આપી છે, તો બંને કેન્સલ થઈ જશે ને. અહીંથી થીટા ઇઝ ઇક્વલ ટુ 1 મળશે, ટેન થીટા 1 આવ્યો તો થીટા થઈ ગયો 45. એકવાર થીટા આવી જાય તો પછી એચના ઇક્વેશનમાં કિંમત મૂકી દઈએ તો વી જીરો મળી જશે. એચનું ઇક્વેશન થશે વી જીરો સ્ક્વેર સાઇન સ્ક્વેર થીટા અપોન 2G. એચની કિંમત છે 40, વી જીરો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ વી જીરો સ્ક્વેર સાઇન 45 એટલે 1/√2 એનો સ્ક્વેર થાય એટલે 1/2 થઈ જશે 2, અને જીની કિંમત 10 થશે. તો અહીંયા ગુણાકાર કરીએ એટલે 4 થાય અને વી જીરો સ્ક્વેર બરાબર આટલું થશે, તો વી જીરો બરાબર 40 મીટર પર સેકન્ડ થાય. આ રીતની પણ કેલ્ક્યુલેશન થઈ. બંને એક્ઝામ્પલની કેલ્ક્યુલેશન્સની મેથડ છે એ એક્ઝામ્પલ સેમ ટાઈપના દેખાય છે પણ થોડીક મેથડ ડિફરન્ટ આવે છે. એને એક ત્રીજો એક્ઝામ્પલ સમજવાનો ટ્રાય કરીએ. એમાં બતાવ્યું છે કે સમજી લો એક એક્ઝમ્પશન જ આપણે લઈએ છીએ કે જે ગણતરીમાં તમને સીધો ખ્યાલ આવી જાય કે આને વી જીરો વેલોસિટીથી ફેંકવામાં આવે છે. એક એક્ઝમ્પશન લીધું છે, થીટા એંગલ છે. હવે અહીંયા બે દિવાલ મૂકેલી છે, એમાં પહેલી દિવાલ પાર કરતા એને 2 સેકન્ડનો સમય લાગે છે, બીજી દિવાલ પાર કરતા એને 4 સેકન્ડનો સમય લાગતો એમ ધારી લીધું છે. તો આની મહત્તમ ઊંચાઈ કેટલી, તો પદાર્થ કેટલી મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરે. તમને ખ્યાલ આવે પહેલી દિવાલ છે 2 સેકન્ડમાં પ્રાપ્ત કરે છે, એના પછી બીજી દિવાલ છે આ રીતે 4 સેકન્ડમાં પ્રાપ્ત કરે, તો વચ્ચેની જે હાઈટ હશે એ આપણા માટે મેક્સિમમ હાઈટ હોઈ શકે. એનું કારણ કે આ બંને દિવાલની હાઈટ સરખી છે. હવે જો પદાર્થ આ રીતે પાસ કરતો હોય તો આ મેક્સિમમ હાઈટ થશે, જેને આપણે એચ ગણીએ. અને એચ પસાર કરવા માટે બેની મિડલનો ટાઈમ લાગવો જોઈએ. તો આ 2 છે, આ 4 છે, વચ્ચે કેટલો છે, 3નો સમય લાગે. દેટ મીન્સ મીન ટાઈમ, જેને મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરવાનો સમય, એ 3 સેકન્ડ હશે. હવે તો મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરવાનો સમય 3 સેકન્ડ થઈ ગયો, તો TMનું ઇક્વેશન કેટલું છે, વી જીરો સાઇન થીટા અપોન જી. અમે TM બરાબર 3 લખીએ, તો વી જીરો સાઇન થીટા અપોન જીના બદલે 10 લખીશું અને અહીંયા લખી દઉં છું 3. તો એનો મતલબ થયો કે વી જીરો સાઇન થીટા બરાબર 30 મળી જશે. એની સાઈડ પર રાખીએ, મહત્તમ ઊંચાઈનું ઇક્વેશન લખો, એચ બરાબર વી જીરો સ્ક્વેર સાઇન સ્ક્વેર થીટા અપોન 2G. તો એચ બરાબર ઓકે, વી જીરો સાઇન થીટા 30 છે, એટ મીન્સ થશે 30નો વર્ગ/2 અને જી થશે 10. અહીંયા આવશે 900/2×10 થશે, મારી ભૂલ છે, 900 થશે, સોરી. અહીંયા આપણે 30નો વર્ગ કરી દીધો છે, 1 0 કેન્સલ કરી નાખીશું અને એચ બરાબર 45 મીટર આપણને આન્સર મળી જશે. હવે 3 વેરાયટી એક જ ટાઈપના મળતી આવી રીતની આપણે સમજાય છીએ. હવે થોડીક ડિફરન્ટ વેરાયટી પણ આપણે એમાં ચેક કરીએ કે પ્રોજેક્ટાઇલ મોશન્સમાં ગણતરી કઈ રીતે થાય છે. સમજીએ અહીંયા કે કોઈ આ પદાર્થ છે, એને વી જીરો વેગથી ફેંકવામાં આવ્યો છે. વી જીરો બરાબર આપણે ધારી લઈએ 25 મીટર પર સેકન્ડ, એટલા વેગથી અને થીટા એંગલથી ફેંકવામાં આવ્યો છે. હવે પદાર્થ છે અહીંથી આ રીતની પ્રોજેક્ટાઇલ મોશન્સ કરે છે, તો અહીંયા એક દિવાલ ધારી લીધી છે, જે દિવાલની હાઈટ લઈ લઈએ 5 મીટરની. હવે 5 મીટર ઊંચી દિવાલ છે અને અહીંયા એને પહોંચતા સમય લાગે છે 2 સેકન્ડ, 2 સેકન્ડનો સમય લાગે છે. તો આપણે જે થીટા છે, મહત્તમ ઊંચાઈ છે, એ બધું ફાઇન્ડ કરવાનું છે. થીટા ફાઇન્ડ કરીએ, મહત્તમ ઊંચાઈ ફાઇન્ડ કરીએ, તો આમાં આપણને એટલો અંદાજ આવવો જોઈએ કે અહીંયા પહોંચતા એને વાય બરાબર કેટલા છે,
5 મીટર, સમય ટી જોઈએ તો 2 સેકન્ડ છે, અને વી જીરો છે એ 25 મીટર પર સેકન્ડ આવે છે. તો આટલી ડિટેલ આપણને આપી દીધી છે. તો વાયનું ઇક્વેશન જે ટીના સ્વરૂપમાં છે, ઓકે, ટીના સ્વરૂપમાં વાયનું ઇક્વેશન આપણને જોવા મળશે, વાય બરાબર વી જીરો સાઇન થીટા ટી માઇનસ જી ટી. આ ઇક્વેશન આપણે મૂકી શકીએ. એમાં વાયના બદલે લખીએ 5, વી જીરો 25 લખીએ છીએ, સાઇન થીટા અને ટીની કિંમત થશે 2, માઇનસ જી 10 થશે અને ટી 2 આવશે. તો અહીંયા વેલ્યુ મૂકીએ તો 5 બરાબર 50 સાઇન થીટા માઇનસ 20 થશે. તો આ બાજુ આવશે એટલે 25 થઈ જશે, કારણ કે 5 એડ થઈ જશે. તો 25 બરાબર 50 સાઇન થીટા, તો દેટ મીન્સ સાઇન થીટા આપણને મળશે 1/2, તો થીટા આવી જશે 30 ડિગ્રી. એકવાર થીટા આવી ગયો પછી આપણને મહત્તમ ઊંચાઈ ક્યાં, તો વી જીરો આપેલા છે, એચ બરાબર વી જીરો સ્ક્વેર સાઇન સ્ક્વેર થીટા અપોન 2g. વેલ્યુ મૂકી દઈએ આમાં, વી જીરો એટલે 25 વર્ગ, સાઇન 30 એટલે 1/2 થશે, એનો સ્ક્વેર થાય 2 અને જી થશે 10. તો અંદર વેલ્યુ મૂકીએ તો એચ બરાબર 625 1/4 એટલે 8 થશે, અને 0 એડ થશે એટલે આપણે આટલું મૂકી શકીએ છીએ. હવે આમાં ચેક કરીએ તો એચ બરાબર 62.5 ડિવાઇડેડ બાય 8 થાય, 0 અંદર મલ્ટિપ્લિકેશન. હવે 64/8 એટલે તો 8 આવશે, તો આ એનાથી થોડું ઓછું છે, દેટ મીન્સ આનો આન્સર નિયરર ટુ 7.8 મીટર જેટલો આવતો હોય. આ રીતે આપણે અલગ અલગ એક્ઝામ્પલ સોલ્વ કરી શકીએ છીએ. થોડી બીજી વેરાયટીનો એક એક્ઝામ્પલ આપણે સમજીએ કે જ્યારે પદાર્થને પ્રોજેક્ટાઇલ કરવામાં આવે છે આ પ્રમાણે, તો મહત્તમ ઊંચાઈએ પહોંચે, તો સમજો આ ઊંચાઈ મહત્તમ હશે, તો એ વખતે સરેરાશ વેગ કેટલું. તો સરેરાશ વેગની તો મેથડ આપણને એટલો ખ્યાલ હશે કે કુલ અંતર વેગના આધારે સમજીએ તો સ્થાનાંતર ભાગ્યા સમયગાળો મળે. હવે સ્થાનાંતર અહીંયાથી સમજીએ તો આ ડિસ્ટન્સ તો આપણને આગળના દાખલામાં ગણ્યું, એમાં ચેક કર્યું તો આર બાય 2 થાય. આ એચ છે, આર બાય 2 છે, તો એના આધારે આપણે જોઈએ તો હવે સ્થાનાંતર કેટલું, તો અહીંથી આ કાપેલું સ્થાનાંતરને એક્સ ગણું છું. હવે એને અહીંથી પહોંચવાનો સમય કેટલો, તો અહીંયા પહોંચવાનો સમય ટી મીન હશે. તો સરેરાશ વેગ લખવો હોય તો એક્સ બરાબર સરેરાશ વેગ બરાબર કુલ અંતર ભાગ્યા મીન ટાઈમ. હવે કુલ અંતર છે એ તો આપણે સીધું પાયથાગોરસ મુજબ લખી શકીએ, રૂટ ઓફ એચ સ્ક્વેર પ્લસ આર સ્ક્વેર બાય 4. આપણે સ્ક્વેર કરી દઈશું તો એચ સ્ક્વેર પ્લસ આર સ્ક્વેર બાય 4 ડિવાઇડેડ બાય મીન ટાઈમ ટી. કે હવે બધાના ફોર્મમાં ઇક્વેશન્સ જોઈતું હોય વી જીરો ના જ્ઞાન, તો પછી એમાં કિંમત મૂકી દઈશું. તો સરેરાશ વેગ બરાબર લખીએ રૂટ ઓફ એચ એટલે થશે વી જીરો સ્ક્વેર સાઇન સ્ક્વેર થીટા અપોન 2g એનો હોલ સ્ક્વેર પ્લસ આર થશે વી જીરો સ્ક્વેર સાઇન 2 થીટા એટલે 2 સાઇન થીટા કોસ થીટા ડિવાઇડેડ બાય જી એનો સ્ક્વેર ડિવાઇડેડ બાય 4 રહેશે. અને નીચે ટી મીન, હવે ટી મીન છે વી જીરો સાઇન થીટા અપોન જી. ઓકે, અહીંયા આપણી પાસે આ એક ફોર્મ્યુલા બની જશે, એમાંથી આ 2 બાર નીકળી જાય, કેન્સલ થઈ ગયું છે. તો એવરેજમાં વી બરાબર અહીંથી કોમન નીકળતું હોય એવું સ્ટેપ જોઈએ, તો કોમન નીકળતા સ્ટેપમાં વી જીરો સ્ક્વેર છે એ કોમન નીકળી જશે, કારણ કે અહીંયા એની 4 ઘાત થશે, પણ રૂટમાંથી બહાર નીકળે એટલે વી જીરો સ્ક્વેર થશે. વી જીરો સ્ક્વેર એક સાઇન થીટા કોમન નીકળી જશે, બહાર નીકળશે એટલે સ્ક્વેરમાં રૂટમાંથી આવે એટલે સાઇન થીટા થશે ડિવાઇડેડ બાય જી સ્ક્વેર છે, પણ રૂટમાંથી બહાર નીકળે એટલે જી થશે. તો કૌંસમાં રહેશે સાઇન થીટા એક રહ્યો છે, તો સાઇન સ્ક્વેર થીટા, અને 2 છે તો 2 વર્ગ થઈ જશે 4. દેટ મીન્સ થયું સાઇન સ્ક્વેર થીટા બાય 4 પ્લસ અહીંયા કોમન કાઢીએ તો આ 2 છે બહાર નીકળે એટલે 4 થશે, એ કેન્સલ થઈ જશે, તો અહીંયા કોસ થીટા રહેશે, દેટ મીન્સ કોસ સ્ક્વેર થીટા બની જશે ડિવાઇડેડ બાય વી જીરો સાઇન થીટા
अपॉन जी, तो आ वी जीरो कैंसल थे, साइन थीटा कैंसल, जी कैंसल थी गयो। अब अहीं चेक करिए तो एवरेज में वी बराबर वी जीरो, अने रूट में चेक करूँ अहीं तो अहीं थे साइन स्क्वेर थीटा प्लस फोर कॉस स्क्वेर थीटा डिवाइडेड बाय फोर, लसा ले लीधो है अँ फोर कॉस स्क्वेर थीटा है थोड़ू चेन्ज कर नाखिए तो अँ थे कॉस स्क्वेर थीटा प्लस थ्री कॉस स्क्वेर थीटा અને કોસ સ્ક્વેર પ્લસ સાઇન સ્ક્વેર વન આવી જશે તો એવરેજમાં વી બરાબર થશે ફોર વી જીરો અને અહીંથી રૂટમાંથી બહાર આવે એટલે ટુ થશે અને સાઇન સ્ક્વેર પ્લસ કોસ સ્ક્વેર વન થશે વન પ્લસ થ્રી કોસ સ્ક્વેર થીટા આનો એક આન્સર થશે। મેથડથી કેલ્ક્યુલેશન સમજવાની છે જેથી તમને આવા એક્ઝામ્પલમાં જલ્દી અંદાજ આવે, એવું નથી કોઈ એક્ઝામ્પલને એક પેટ ગોખી નાખીએ તો આપણને એનો આઈડિયા આવશે ને, એનો કન્સેપ્ટ સમજવાનો ટ્રાય કરજો। એક બીજો એક્ઝામ્પલ લઈએ છીએ આપણે, એક પ્રોજેક્ટાઇલ મોશન્સમાં ફેંકેલો પદાર્થ હતો એને એમ ધારી લઈએ કે આ સિચ્યુએશન છે, આની ઊંચાઈ h લઈએ, અવધિ કેટલી છે r જેટલી છે, આ સિચ્યુએશન આપી છે। આ સ્થિતિમાં તો આપણને ખ્યાલ હશે કે એનો એક્સ અક્ષનો પ્રવેગ જોઈએ તો એ ઝીરો હોય, વાય અક્ષનો પ્રવેગ જી જેટલો હશે। સિચ્યુએશન થોડી ચેન્જ કરીએ છીએ, અહીંયા આપણે સમજીએ કે આ રીતે પદાર્થને ફેંકવામાં આવે છે તો એનો એ એક્સ પ્રવેગ છે એ પ્લસ જી બાય ફોર લઈએ છીએ, એ વાય નીચેની તરફ આવતો એટલે માઇનસ લખીએ છીએ અથવા નીચેની તરફ ધારી લો એનાથી કંઈ ફરક નહીં પડે, હાલ પૂરતો માઇનસ લખું છું તો એ વાય છે એ માઇનસ જી જ રાખીએ છીએ, એ એક્સ છે એમાં પ્લસ જી બાય ફોર કરી નાખ્યો। તો હવે તમને એટલો ખ્યાલ આવવો જોઈએ કે આની અંદર ચેન્જીસ કયા આવશે, તો આપણે એનું માગ્યું નવી અવધિ કેટલી, એટલે ઊંચાઈને એચ વન ગણ્યું છે, અવધિ આર વન કર્યું છે, નવી અવધિ નવી ઊંચાઈ કેટલી। એક્ઝામ્પલ સિમ્પલ છે પણ એનો કન્સેપ્ટ ક્યાં યુઝ થાય એ હું તમને કહી દઉં છું। તમને સિમ્પલ આ કન્ડિશન આપી હોય એના દાખલા તો ઘણા ગણ્યા છે, પણ ધારો કે એક્સ નો પ્રવેગ આપ્યો હોય તો પણ એની ગણતરી કરી શકે, અહીંયા એની કમ્પેરિઝન સમજાવવાની છે। ઓકે, અહીંયા ચેક કરીએ તો એચ વન છે એને સમજવાનો પહેલા ટ્રાય કરીએ, તો વાય અક્ષની એક્સ અક્ષની ગતિ બંને ડિફરન્ટ છે, એને એકબીજા સાથે કોઈ રિલેશન નથી, સ્વતંત્ર ગતિનું પરિણામી સ્વરૂપ છે અહીંયા। તો એક્સની ગતિ વાયની ગતિ ટોટલ ડિફરન્ટ છે, ફક્ત બેનો સમય અચળ છે। તો અહીંયા આપણે ચેક કરીએ તો એક્સ વાય અક્ષમાં તો કોઈ પ્રયોગમાં ચેન્જ આવશો જ નહીં, અને વાય અક્ષનો પ્રયોગનો ચેન્જ ના આવે તો વાય અક્ષનો જે અહીંથી અહીંયા જવાનો નીચે આવવાનો બધો જ સમય કેવો રહેશે, સમાન હશે, ટૂંકમાં એને અહીંથી પ્રારંભિક વી જીરો વેગથી જ ફેંકવામાં આવે તો એની મહત્તમ ઊંચાઈ પણ બંને કેસમાં કેવી હશે, સમાન હોય, વાયક્સના પ્રવેગમાં કોઈ ચેન્જીસ આવતું નથી, પ્રવેગ શું એના કોઈ પણ પેરામીટરમાં ચેન્જ નહીં આવતો વાયક્સના। તો એનો મતલબ થયો કે એચ વન બરાબર એચ થાય। ઓકે, હવે તો અહીંયા મીન ટાઈમ સુધી મહત્તમ ઊંચાઈ સુધી પહોંચવાનો સમય છે પહેલાં એ અને પછી પણ અચળ જ રહેશે, તો એનો મતલબ ઉડ્ડયન સમય પણ કેવો હશે, સમાન જ હોય। તો અહીંયા લખું છું ટીએમ વન બરાબર ટીએમ, ટીએફ વન બરાબર ટીએમ, ઉડ્ડયન સમય મીન ટાઈમમાં કોઈ ચેન્જીસ નહીં આવે, જે ચેન્જીસ આવ્યો છે એ આપણને આરમાં આવ્યો છે અવધિમાં, કારણ કે એનો પ્રવેગ ચેન્જ થઈ ગયો છે। પહેલાં વેગ અચળ હતો તો આપણે સીધું જ લખતા હતા વી જીરો કોસ થીટા ઇન્ટુ ટી, હવે વેગ અચળ નથી અને વેગ અચળ ના હોય તો આપણે સીધું વી જીરો કોસ થીટા ટી વાળું નહીં પણ પ્રવેગવાળું ઇક્વેશન લખીએ। તો પ્રવેગનું ઇક્વેશન છે એક્સ બરાબર આપણે નવી અવધિ આર વન આવશે અને એનું સૂત્ર વી જીરો કોસ થીટા ટી પ્લસ હાફ જીટી એટી સ્ક્વેર, આપણે કયું ઇક્વેશન છે તો હું ઉપર થોડું લખી દઉં છું, વાસ્તવમાં એક્સ બરાબર કયું ઇક્વેશન છે વી જીરો ટી પ્લસ હાફ એટી સ્ક્વેર, એના મુજબથી આપણે કેલ્ક્યુલેશન લખ્યું છે। પણ વી જીરો એક્સ અક્ષનો કેટલો આવે, વી જીરો કોસ થીટા ઇન્ટુ ટી, પણ એ છે એ આપણા માટે થશે જી બાય ફોર। ઓકે, આ રિલેશન્સ આપણને મળી ગયું છે, હવે ટીની કિંમત મૂકી છે તો ટી આપણા માટે ઉડ્ડયન સમય છે, ઉડ્ડયન સમયની કિંમત છે એમાં કોમન જોવા મળશે જે આગળ પણ વાત કરી છે, એ આવશે ટુ વી જીરો સાઇન થીટા કોસ થીટા અપોન જી, અને ઉડ્ડયન સમયની કિંમત આપણને ખ્યાલ છે સાઇન ટુ થીટા છે, એની એડજસ્ટ કરી અંદર મૂકી દઈએ। એક્સ બરાબર વી જીરો કોસ થીટા ઇન્ટુ ટી, ટીની કિંમત લખું છું ટુ વી જીરો સાઇન થીટા કોસ થીટા, સોરી સાઇન થીટા ડિવાઇડેડ કોસ થીટા નહીં આવે અહીંયા, સાઇન થીટા ડિવાઇડેડ બાય
જી હશે, અને પ્લસ હાફ જી બાય ફોર. ટીની કિંમત આ લખીએ, અહીંયા લખું છું 2v0 સાઈન થીટા અપોન જી, 2v0 સાઈન થીટા અપોન જી, અને એનો થશે હોલ સ્ક્વેર. ઓકે, આમાં ચેક કરીએ તો આપણને આવશે 2v0 સ્ક્વેર કોસ, અહીંયા થશે 2 sin theta કોસ થીટા, એના બદલે આપણે લખી દઈએ સાઈન 2 theta ડિવાઈડેડ બાય જી, જે આપણા માટે આવતી છે આગળની. પ્લસ અહીંયા ચેક કરીએ તો 2 કેન્સલ આઉટ કરી નાખીએ, 2 કેન્સલ આઉટ થશે એટલા માટે અહીંયા રહેશે જી બાય 4, અને 1g અહીંથી ઓલરેડી કેન્સલ થઈ જશે એટલે 1/4 લખું છું, અને કૌંસમાં રહેશે v0 સ્ક્વેર સાઇન સ્ક્વેર થીટા અપોન જી આવશે. અહીંયા આપણે 1 2 છે એને અંદર નાખી દઈએ, તો અહીંયા 2 રાખીએ છે એ 2 વડે મલ્ટિપ્લિકેશન કરીએ, અને h કહેવાય છે. તો x બરાબર જે આપણી અવધિ r1 મળ્યું છે એ થશે h પ્લસ r/2. તો નવી અવધિનું એક ઇક્વેશન આપણને મળી જશે. એવી જ રીતે બીજા એક્ઝામ્પલ આપણે સેટ કરીએ છીએ કે જેની અંદર અહીંયા જે એક બતાવ્યો છે જે આપણે સમજવાનો ટ્રાય કરીશું. સમજો, એક પદાર્થ છે જેને પહેલા ખૂણે ફેંકવામાં આવશે θ1 કોણે, ત્યારે હાઈટ h1 હશે. બીજા કોણે ફેંકવામાં આવશે ત્યારે હાઈટ બનતી હશે જેને h2 ધાર્યા છે, પણ બંને કેસમાં અવધિ સમાન રહે છે. તો આપણે h1 h2 છે એનું એક બીજું રિલેશન્સ આપણે સાબિત કરવાનું છે, જેના આધારે આપણને ખ્યાલ આવશે. તો h1નું ઇક્વેશન કયું હતું? h1 બરાબર v0 સ્ક્વેર સાઈન સ્ક્વેર થીટા અપોન 2g, h2 બરાબર v0 સ્ક્વેર કોસ સ્ક્વેર થીટા અપોન 2g, જે આપણે ઓલરેડી પહેલાં સાબિત કરી ચૂક્યા છીએ. હવે h1 h2નો ગુણાકાર કરીએ તો h1 h2 બરાબર અહીંયા લખીએ છીએ તો v0 સ્ક્વેર સાઈન સ્ક્વેર થીટા અપોન 2g ઇન્ટુ v0 સ્ક્વેર કોસ સ્ક્વેર થીટા અપોન 2g. મલ્ટિપ્લિકેશનમાં ચેક કરીએ તો અહીંયા થશે જે સ્ક્વેરમાં છે એના આધારે લખું છું, v0^4 સાઈન સ્ક્વેર થીટા કોસ સ્ક્વેર થીટા અપોન 4g સ્ક્વેર આવશે. અહીંયા આપણે સમજવાનો ટ્રાય કરશો તો તમને સીધો અંદાજ આવી જશે કે આ રિલેશન્સમાં કઈ રીતે બનશે. તો અહીંયા લખી શકીએ, જે સાઈડમાં લખું છું, h બરાબર v0 સ્ક્વેર 2 sin theta કોસ થીટા ડિવાઈડેડ બાય જી એનો હોલ સ્ક્વેર. હવે ઓલરેડી અહીંયા 1/4 તો છે જ, અને બીજા 4 ઉપરથી આવ્યા તો નીચે કેટલા લખવા પડશે? 16 લખવા પડે. તો h1 h2 બરાબર આ આપણા માટે અવધિ થઈ જશે, તો 1/16 ઉપર થશે r થશે, અથવા r સ્ક્વેર લખી દો. તો r બરાબર ચેક કરીએ તો એ 4√h1h2 મળે, 4√h1h2 મળી જશે. ઓકે, આપણે બીજો એક્ઝામ્પલ ચેક કરીએ કે જેમાં બતાવ્યું છે કે કોઈ એક પદાર્થ છે જેને u√2 વેગથી ફેંકવામાં આવે છે, ખૂણો 45 છે, 45 ખૂણે u√2 વેગથી ફેંકવામાં આવે છે, જ્યારે કોઈ એક દિવાલ રાખેલી છે 60 કોણે રહેલી છે અથવા સપાટી ધારી લો એના ઉપર લંબરૂપે અથડાય છે, 90 એંગલથી અથડાય છે. તો અહીંયા આપણે જે પ્રારંભિક વેગ અથવા તો u√2ની વેલ્યુ જે છે એના ફાઇન્ડમાં સાબિત કરીશું, અને અહીંયા પહોંચવાનો જે સમય છે એ પણ ફાઇન્ડ કરવો પડશે. તો અહીંયા જે આટલી વેલ્યુ આપણને આપી હોય તો હવે અહીંયા સમજીએ કે આનો વેગ સમજી લો એ વખતે v જેટલો હોય અથડામણ વખતે, અહીંયા આપણે સમજીએ કે આ ખૂણો કેટલાનો બનતો હશે. તો આ એંગલ 60 છે, આ 60 બનશે, આ થશે 30. હવે આ એંગલ 30 મળી જાય તો એના બે ભાગ પાડી દઈએ, વી કોસ 30 અને બીજો થશે એને જે પરપેન્ડિક્યુલર જે જોવા મળશે જે નીચેની તરફ લખું છું, એક તરફ આવશે વી કોસ 30, નીચેની તરફ આવશે વી સાઇન 30. આના પણ બે ભાગ પાડીએ, યુ કોસ 45 અહીંયા લખું છું u0x બરાબર u cos 45. તો અહીંયા આપણે યુની કિંમત છે u√2 અને કોસ 45 1/√2, તો કેન્સલ થઈ જશે અને કેટલા મળશે? યુ આવશે. ટૂંકમાં આ વેલ્યુ પણ યુ આવશે અને ઉપરની વેલ્યુ પણ યુ જોવા મળશે. હવે આપણને એટલો અંદાજ હશે કે એક્સ અક્ષનો વેગ અચળ રહેશે, તો એક્સ અક્ષનો પ્રારંભિક વેગ યુ છે, પછી અંતમાં કેટલો થઈ જાય છે?
વી કોસ 30, તો બંને સમાન હશે. તો એ બંને સમાન હોય તો આ જગ્યાનો વેગ છે આપણે ફાઇન્ડ કરી શકીએ છીએ, જેના ઉપરથી આપણે આ ઇક્વેશન્સ ઉપરથી એડજસ્ટ કરીએ તો વી કોસ 30 ઇઝ ઇક્વલ ટુ યુ. તો અહીંયા વી કોસ 30 થશે રૂટ 3/2 બરાબર યુ, તો વી બરાબર લખી શકીએ 2u/√3. આપણને અહીંનો વેગ મળી ગયો. હવે પછી સમજો કે અહીંથી અહીંયા પહોંચવાનો જે સમય છે એ માગે તો પણ એ ફાઇન્ડ કરી શકીએ છીએ, કારણ કે વાયનું ઇક્વેશન્સ લખી વાયના ઇક્વેશન્સમાં કિંમત લખી દો તો પણ રિલેશન્સ આવશે. વી વાય બરાબર કેટલા છે? વી બરાબર v0+80. હવે અહીંયા જે લખીએ છીએ વી જીરો છે એ વાય અક્ષનો ઉપરની તરફ જાય છે, એને આપણે યુ લખી દીધો છે. એ પ્રવેગ નીચેની તરફ હશે, વેગ પ્રારંભિક વેગ ઉપર છે એટલે માઇનસ જી લખ્યું છે ઇન્ટુ ટાઈમ ટી લખીએ. અને આ જે વી છે એ આપણે વાય અક્ષનો આવશે એટલે વી વાય લખું છું. વી વાયની કિંમત છે v sin θ. વી સાઇન થીટા સમજો પ્રારંભિક વેગ ઉપર છે, અંતિમ વેગ નીચે છે, તો અહીંયા આપણે લખી દઈશું -v sin θ. તો આપણે ચેક કરીએ તો gt બરાબર યુ માઇનસ 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 થઈ જશે, અથવા સમજી લો આને આ સાઈડ જઈશું એટલે પ્લસ થશે, તો v sin θ. આટલું આપણને રિલેશન્સ મળશે. હવે અહીંયા વીની કિંમત લખી દો 2u/√3. સાઇન 45 લખવાનો છે, સોરી જે આ એંગલ છે એની કયો આપણે ખૂણો છે તો આની વાત આવશે, તો સાઇન 30 લખી દઈશું. તો અહીંયા લખું છું gt = u + v ની કિંમત 2u/√3 અને સાઇન 30 આવશે. સાઇન 30 એટલે 1/2 થઈ જશે, 2 કેન્સલ આઉટ થશે, તો gt = u + u/√3. તો tને પછી સબ્જેક્ટ બનાવી શકીએ છીએ. આ રીતે એક ડિફરન્ટ વેરાયટી ટાઈપના એક્ઝામ્પલ તમે પ્રેક્ટિસ કરી અને ગણતરી કરી શકીએ. ફ્રેન્ડ્સ એક બીજો એક્ઝામ્પલ અહીંયા આપણે સમજીએ કે જેમાં કહ્યું છે કે વિમાન છે 600 કિલોમીટર/અવરની ઝડપે સમસ્થિતિ દિશામાં જાય છે, તો આપણા માટે સમસ્થિતિ જ વેગ એક્સ અક્ષનો વેગ થઈ જશે. હવે જે વિમાન 2000 મીટરની ઊંચાઈએ ઉડે છે તો આપણા માટે વાય આ થઈ જશે. હવે એ જ્યારે ફૂડ પેકેટ રિલીઝ કરે છે તો ફૂડ પેકેટ આમથી આમ ગતિ કરીને અહીંયા મળશે, તો એ વખતે એને જ્યારે પડશે તો અહીંયા સમસ્થિતિ સાથે બનાવેલો ખૂણો કેટલો હશે. તો એના માટે આપણને એક વસ્તુ સમજવાનું છે, આ ડિસ્ટન્સ વાય ગણ્યું છે, આ એક્સ ગણીએ છીએ. હવે ખૂણો શોધો હોય તો tan θ = આપણને મળશે x/y. અહીં જોઈને કહી શકીએ છીએ x/y. હવે એક્સ ફાઇન્ડ કરવા છે તો આપણે એક કામ કરીએ, વી જીરો છે એને આપણે vx થઈ જશે કારણ કે એક્સ અક્ષનો વેગ છે. હવે એની વેલોસિટી આપી 600 કિલોમીટર/અવર, તો 600 કિલોમીટરને આપણે મીટર/સેકન્ડમાં કન્વર્ટ કરીએ તો 3.6 કરો અથવા × 5/18 કરી દઈએ, મીટર/સેકન્ડમાં કન્વર્ટ થઈ જશે. તો અહીંયા જે રિલેશનમાં રહેશે નીચે 3 આવશે અને ઉપર થઈ જશે 500, તો આપણને 500/3 મીટર/સેકન્ડ એને અત્યારે હાલ પૂરતું એમને એમ રહેવા દઈએ. હવે આપણે આના ઉપરથી આપણે એક્સ ફાઇન્ડ કરવો છે તો એક્સનું ઇક્વેશન્સ લખું છું અહીંયા. એક્સ બરાબર આવશે એક્સ અક્ષનો, તો વેગ અચળ રહેશે, તો આપણે લખીએ vx × ટાઈમ t. પણ આપણે tની વેલ્યુ ખ્યાલ નથી, તો t વાયના ઇક્વેશન્સ ઉપરથી સમજી શકીએ છીએ. વાયનું ઇક્વેશન આવે તો વાય બરાબર લખીએ તો v0t + 1/2 at² આમાં સમજતા જાઓ તો વાય આપણને 2000 આપ્યા છે. વાય અક્ષનો પ્રારંભિક વેગ ચેક કરો તો એક્સ અક્ષનો વેગ 600 છે પણ વાય અક્ષનો 0 છે એટલે અહીંયા 0 લખ્યું + 1/2. ગુરુત્વ પ્રયોગ 10 લઈ લઈએ પણ એ નીચે આવે છે, તો એના આધારે આપણે સમજીએ કે પદાર્થનો પ્રારંભિક વેગ પણ નીચે આવશે તો એ પ્લસ હશે, એટલે આપણે 10+ લખી દીધું × t². તો અહીંયા આપણને ખ્યાલ આવશે કે 1 0 શું થઈ જશે, ઓલરેડી કેન્સલ, અહીંયા 400 આવશે, તો t = 20 સેકન્ડ મળશે. તો t જ્યારે 20 સેકન્ડ મળી જાય તો અંદર કિંમત મૂકી દો તો એનો આન્સર મળશે x બરાબર કેટલું ડિસ્ટન્સ આવશે. x ની કિંમત લખું છું 5000/3 અને t ની કિંમત 20 500, અને આના આધારે થશે આટલો x મળી ગયો છે. tan θ યુઝ કરી લો, tan θ = x/y. x ની કિંમત લખું છું અને y ની કિંમત થશે 2000, કેન્સલ થઈ જશે, તો આપણને tan θ = 5/6 એટલે 5 બાય
થ્રી મળશે, એના ઉપરથી થીટા ફાઇન કરી શકે છે. એક મેથડ આપણને સમજવા પૂરતી દર્શાવી છે, જેથી કરીને તમને કન્સેપ્ટ ખ્યાલ આવે ને એના આધારિત બીજા કોઈ એક્ઝામ્પલ આવે તો આપણે કેલ્ક્યુલેશન્સ કરી શકીએ છીએ. ઓકે, એક બીજો એક્ઝામ્પલ અહીંયા મૂકેલો છે, એમાં સમજવાનો ટ્રાય કરજો. એ જ ટાઈપનો છે પણ થોડુંક ડિફરન્ટ રીતે એને રજૂ કરવામાં આવ્યો છે. એનો પ્રારંભિક વેગ વીથી ફેંકવામાં આવે છે તો એ પણ સમસ્થિતિ જ વેગ થયો. તો એ દરમિયાન આ રીતના એચ હાઇટના એ પહોળાઈવાળા આવા પગથિયા મૂક્યા છે, તો કેટલા પગથિયા છોડી અને એને ટચ થશે, તો આ જે નંબર ઓફ જે બતાવ્યું છે હાઇટ એમાં કેટલા પગથિયા હશે એ આપણે ફાઇન્ડ કરવાનું છે. તો એચ હાઇટનો એ પહોળાઈનો છે, તો આપણને એટલું તો અંદાજ આવી જશે કે આ રીતની કન્ડિશન આપણને બતાવવામાં આવી છે. તો મને કહેશો કે આ ટોટલ હાઇટ જુઓ, તો આ એક પગથિયું છે, આની હાઇટ એચ થશે, આની હાઇટ એચ, તો ટોટલ કેટલી આવી ગઈ? એન એચ આઈ છે. અહીંયા એ પહોળાઈ છે, આ એ પહોળાઈ, તો આ પોઈન્ટના આધારે હું પહોળાઈ ગણું અહીંથી અહીંયા સુધીની, તો એ આપણને એન ઇન્ટુ એ મળશે. આપણા માટે એક્સ જે ડિસ્ટન્સ છે એ આ થઈ જશે અને વાય ડિસ્ટન્સ છે એ એન એચ થશે. તો એની કિંમત મૂકીને આગળ ગણતરી કરીએ છીએ. તો સમજો, વાયનું ઇક્વેશન્સ પહેલાં લખું છું. વાય બરાબર વી ઝીરો ટી પ્લસ હાફ એ ટી સ્ક્વેર. પ્રારંભમાં વાય જે ડિસ્ટન્સ કપાયું છે એ એન એચ છે. પ્રારંભિક વેગ વાય એક્સનો કેટલો હશે? ઝીરો હશે, એટલે એનો કોઈ મતલબ છે નહીં. પ્લસ હાફ એના બદલે હું જી લખું છું ઇન્ટુ ટી સ્ક્વેર, તો આમાંથી આપણને ટી મળી જશે. તો ટી બરાબર મળશે ટુ એન એચ અપોન જી, રૂટમાં આટલું આપણને ટી મળી ગયો છે. ઓકે, હવે એક્સનું ઇક્વેશન્સ લખીએ છીએ. તો એક્સનું ઇક્વેશન્સમાં જોવા જઈએ તો એક્સ બરાબર આપણને આપ્યા છે એન ઇન્ટુ એ, પણ એક્સ વાસ્તવમાં થશે એક્સ એક્સનો વેગ અચળ છે, તો v ઇન્ટુ ટાઈમ t, કારણ કે જેટલા સમયમાં આ પદાર્થ એક્સ એક્સનું ડિસ્ટન્સ કાપે એટલા જ સમયમાં આ પદાર્થ નીચે પણ આવતો હશે, તો એટલે આપણે v ઇન્ટુ ટાઈમ t લખીએ છીએ. હવે n ઇન્ટુ a ઇઝ ઇક્વલ ટુ v, એ એમના એમ રાખીએ, પણ t ની વેલ્યુ છે એ લખી દઉં છું, રૂટ ટુ એન એચ અપોન જી આવશે. આમાંથી આપણે એનને સબ્જેક્ટ બનાવી શકીએ છીએ. તો પહેલાં તો બે બાદ સ્ક્વેર કરી નાખીએ, તો અહીંયા થશે એન સ્ક્વેર એ સ્ક્વેર બરાબર વી સ્ક્વેર ટુ એન એચ અપોન જી, એમાંથી એક એન શું થઈ જશે? કેન્સલ થશે, તો એન રહેશે. તો એનને સબ્જેક્ટ બનાવીને કિંમત મૂકીએ તો થશે વી સ્ક્વેર ટુ વી સ્ક્વેર એચ અપોન એ સ્ક્વેર ઇન્ટુ જી. આની સીધી ગણતરીમાં કિંમત મળશે. ઓકે ફ્રેન્ડ્સ, આપણે એક બીજો એક્ઝામ્પલ ચેક કરીએ છીએ, જેમાં આપણને કહ્યું છે કે 40 મીટર પર સેકન્ડની ઝડપથી કોઈ પદાર્થને ઉપરની તરફ 30ના ખૂણે ફેંકવામાં આવે છે. તો સમસ્થિતિ સાથે એનો ખૂણો 30નો બનાવ્યો છે, જે એની બોટમથી હાઇટ જે છે 160 મીટરની હાઇટ ઉપર છે. હવે આ પદાર્થ છે એ આ પ્રમાણે ગતિ કરી નીચે આવશે, તો નીચે આવે તો એક્સ એક્સનું ડિસ્ટન્સ એક્સ ગણીએ કે આર ગણીએ, રેન્જ ગણીએ, તો એ આપણે ફાઇન્ડ કરવું છે. તો આના માટે પહેલાં તો સમજ હોવી જોઈએ કે આપણે જે થર્ડ ટાઈપ જે સમજાયા હતા પ્રોજેક્ટાઇલના એમાંનો એક ભાગ છે. આની બે ઘટક પાડી દઈએ છીએ, Vx, Vy. ઓકે, Vxની વેલ્યુ છે એ આપણને વી ઝીરો કોસ થીટા આવશે. વી ઝીરો કોસ થીટામાં અહીંયા 40 લખીએ અને કોસ 30 એટલે રૂટ 3/2, 20 રૂટ 3 મળશે, એ હાલ પૂરતું એમના એમ લખી રાખ્યું છે. Vyની વાત કરીએ તો વી ઝીરો સાઇન થીટા, તો 40 સાઇન 30 1/2 થશે, એટલે 20 મીટર પર સેકન્ડ આપણને મળી જશે. વી એક્સ વીવાય બંને મળી ગયા છે. હવે આ જે દરમિયાન છે એક્સનું ઇક્વેશન્સ લખું છું, જે આપણે છેલ્લે લાસ્ટમાં યુઝ થશે, તો એક્સનું ઇક્વેશન્સ પહેલાં સમજી લઈએ. તો એક્સ બરાબર વેગ એક્સ એક્સનો અચર રહેશે, તો વી એક્સ ઇન્ટુ ટાઈમ ટી હશે, પણ એના માટેનો આપણે ટાઈમ પહેલાં ફાઇન્ડ કરવો પડશે. તો એ ટાઈમ માટે આપણે વાયનું ઇક્વેશન યુઝ કરીએ. તો વાયનું પહેલાં ઇક્વેશન લખી દઉં છું, વી ઝીરો ટી પ્લસ હાફ એ ટી સ્ક્વેર. ઓકે, આમાં વાય છે એને સમજવાનો ટ્રાય કરીશું. તો પ્રારંભિક વેગ ઉપરની તરફ જાય છે, અંતર નીચેની તરફ જાય, તો પ્રારંભિક વેગ એકલો પ્લસ રાખીશું, અંતર માઇનસ લઈશું, પ્રવેગ એ નીચે છે તો એ પણ માઇનસ લઈશું. તો અહીંયા લખું છું માઇનસ 160 બરાબર વી ઝીરો, એ પ્રારંભિક વેગ વી વાય છે અને વી વાયની કિંમત આપણે 20 લખીએ, એ પ્લસ થશે ઇન્ટુ ટી, પ્રવેગ નીચે આવે છે એ પણ માઇનસ થશે, તો હાફ જીની કિંમત 10 લખી દઈશું ઇન્ટુ ટી સ્ક્વેર, આપણને આટલું રિલેશન્સ મળશે. અને 2 મલ્ટિફિકેશનમાં લઈએ અને 10 પહેલાં તો 0 કેન્સલ કરી નાખીએ છીએ, 2 મલ્ટિફિકેશનમાં લઈએ તો અહીંયા થશે માઇનસ 32 બરાબર 40 માઇનસ ટી સ્ક્વેર થશે. આનું એક રિલેશન્સ મૂકીએ આપણે અહીંયા, તો ટી સ્ક્વેર
-40 -32 is equal to 0. 8 ગુણ્યા 4 થઈ જશે આપણને, તો t માઇનસ 8 અને t પ્લસ 4 બરાબર 0. તો t બરાબર 8 સેકન્ડ મળશે, કારણ કે 4 માં માઇનસ આવી જશે એટલે એને આપણે ગણવાની જરૂર નથી. તો હવે એના આધારે x નું ઇક્વેશન લખવું હોય તો x બરાબર જે રિલેશન આવશે તો x x નો તો વેગ અચળ છે એટલે vx ઇન્ટુ ટાઈમ t. હવે vx જે છે એ આપણે અહીંથી લખી દીધા 20√3 ઇન્ટુ ટાઈમ થશે 8. તો x બરાબર 160√3 આટલા મીટર x મળી જશે. પછી તમને એંગલ શોધવાનું કે કોઈ બીજું પોઈન્ટ શોધવાનું કે ચલો આનો વેગ શોધવાનું પણ કહી દે આ પર્ટિક્યુલર કોઈ પણ સમયે, તો વેગનું પણ ઇક્વેશન આ રીતે ફાઇન્ડ કરીએ કે જે આગળની મેથડ મેં તમને સમજાવી દીધી છે. આના આધારિત અલગ અલગ ઉપયોગો કરી શકીએ.